જયારે આપણે લોંગ વીકેન્ડ આપણને મળતું હોય છે ત્યારે શું કરવું જોઈએ? નમસ્કાર, ખબરછે.com પર ઉમિત આપ સૌનું સ્વાગત કરું છું. લઈને આવ્યો છું તમારા માટે એક એવી માહિતી કે જે માહિતી ખરેખર આવનારા દિવસોમાં તમને ખૂબ કામ લાગશે. જેમ કે વાત કરીશું આપણે એ વાતની કે જે વાત જે છે એ તમારા માટે ખૂબ કામની પણ છે અને મજાની પણ છે, અને એ વસ્તુને ધ્યાનમાં રાખશો તો ડેફિનેટલી તમને ખૂબ કામ લાગશે. વેલ, જયારે આપણે લોંગ વીકેન્ડ આપણને મળતું હોય છે ત્યારે શું કરવું જોઈએ? લોંગ વીકેન્ડ જયારે મળે ત્યારે એને પ્લાન જો પ્રોપરલી કરીએ તો 4 દિવસમાં કે 3 દિવસમાં આપણે સારું એવું ફરી પણ શકીએ છીએ. અને એમાં તમને કહી દઉં કે તમે જયારે આ ટ્રીપ ગોઠવો છો, સ્ટેકેશન જેને કહેવાય, એ પ્રકારના જે છે એ તમને ખૂબ કામ લાગી શકે. હવે તમારે જરૂરિયાત તમારી સમજવી જોઈએ કે તમે જયારે ફરવા જાઓ છો ત્યારે કઈ બાબત તમારા માટે ખૂબ મહત્વની છે. તમને ખૂબ ઓછી ભીડ જોઈએ છે કે તમને બહુ બધા લોકો હોય ત્યારે જવાનું ગમે છે? તમારે એ પ્લાન કરવું જોઈએ અને તમારા બજેટ મુજબ એ બધું નક્કી કરવું જોઈએ તો ડેફિનેટલી તમે એને પ્રાયોરિટી આપી શકો. જેમ કે દર મહિને મારે ક્યાંક ને ક્યાંક જવાનું થાય છે તો એની સાથે 1-2 દિવસ હું જોડીને લોકલ ટુરિંગ જે છે મારું પતાવી લઉં છું. એવી જ રીતે દર મહિને ક્યાંક ને ક્યાંક ફેમિલી સાથે જવાનું હોય તો એ પણ હું ગોઠવી જ લઉં છું. બીકોઝ ઓફ કે એના કારણે તમે થોડા રિલેક્સ થાવ છો, રિજ્યુવિનેટ થઈને આવો છો અને તમે તમારા કામ પર વધારે ધ્યાન આપી શકો છો. વેલ, જયારે તમે ફરવાની વાત કરો છો તો પછી તમને કહી દઉં કે એમાં કઈ કઈ વાત જે છે ખૂબ મહત્વની છે. વેકેશન અને સ્ટેકેશનમાં શું તફાવત છે, સ્ટેકેશન શું છે અને વેકેશન શું છે એની વાત તમને સમજે. તેમાં વેકેશન શું છે, તેમાં તમે એક શહેરની બહાર એક નાની ટ્રીપ પર જાઓ છો ફેમિલી મિત્રોને સાથે અથવા પછી એકલા ટ્રાવેલ કરો છો. વેકેશન પર જવા માટે વધારે પેકિંગ કરવું પડશે, ટ્રીપના દિવસના હિસાબથી પૈસા પણ ખર્ચ થાય છે. સ્ટેકેશન શું છે, તે તમારા શહેરમાં જ વિતાવવામાં આવેલી રજાઓ છે, તેના માટે પહેલાથી કોઈ બુકિંગ કરાવવાની જરૂર નથી પડતી, વધારે પેકિંગ નથી કરવું પડતું, ઓછા પૈસે ખર્ચ કરીને રિફ્રેશ થઈ શકો છો. વેલ, સ્ટેકેશનના ફાયદાઓ કયા કયા છે? એક તો એમાં વધારે પૈસા જે છે ખર્ચ થતા નથી, તમારા શહેરમાં તમે વીકેન્ડ એન્જોય કરી શકો છો, શોર્ટ ટ્રાવેલને કારણે થાક પણ ઓછો લાગે છે, ગરમીમાં થતી બીમારીઓનું જોખમ પણ ઘટે છે. વેલ, હવે તમારે એ વસ્તુ જે છે એ સમજવાની જરૂર છે. તમે જોયું હશે આસપાસ ઘણા બધા એવા રિઝોર્ટ છે તમારા શહેરમાં કે જ્યાં આગળ જઈને તમે 1 ડે પિકનિક કરી શકો છો, તમે 2 દિવસ માટે ત્યાં રહી શકો છો. અને તમારા સિટી એરિયામાં તમે જુઓ તો ઘણી બધી હોટેલ્સ પણ તમને મળતી હોય છે જે બધી ફેસિલિટીઝ જે છે એ પ્રોવાઈડ કરતી હોય છે. તમે ત્યાં આગળ જઈને એક નોમિનલ ચાર્જ ચૂકવીને તમે ત્યાં આગળ સરળતાથી આખો દિવસ વિતાવી શકો છો, ઇનફેક્ટ ત્યાં રહી શકો છો. અને હવે તો એવા વિલાસ, બંગલોઝ, ફાર્મ હાઉસ એ પણ આપણને રેન્ટ પર મળવા લાગ્યા છે કે જેમાં પણ તમે આ બધા પ્રકારની ફેસિલિટીઝ જે છે એને ઉપયોગમાં લઈ શકો છો. બીએનબી, આઈ ગેસ બીએનબી જ કહેવાય છે એને, એના પર જશો તો એનાથી પણ તમને એક અલગ પ્રકારનું જોવા મળશે. જેમ કે હું ગોવા જાઉં છું તો હંમેશા હું ગોવન સ્ટાઇલના જે મકાનો છે એ મકાનોમાં રહેવાનું પસંદ કરું છું, ન કે હોટેલોમાં. કારણ કે ગોવન સ્ટાઇલના જે ઘરો છે એ ટ્રેડિશનલ વેના છે, એ ટ્રેડિશનલ વેના ઘરમાં રહેવાની મજા જ કંઈક અલગ હોય છે. પણ જ્યારે સ્ટેકેશનની વાત આવે તો હું હંમેશા સુરતની આસપાસની જો વાત કરું તો સુરતની આસપાસ તો ઘણા બધા એવા લોકેશન છે કે જ્યાં જઈને તમે રહી શકો છો. સાપુતારા એ તો હાથ વગ્યું છે, 4-1 કલાક લાગે. પણ જો એનાથી પણ નજીક જવું હોય તો તમે પલસાણ સાઈડ ઘણા બધા રિઝોર્ટ છે, તેવી જ રીતે ડુમસ સાઈડ પણ હવે તો ઘણી બધી એવી ફેસિલિટીઝ અવેલેબલ થઈ છે. અને આવી ઘણી બધી ફેસિલિટીઝ જે છે એનો ઉપયોગ કરીને તમે તમારા શહેરમાં જ રહીને સ્ટેકેશન જે છે એન્જોય કરી શકો છો. અને એના માટે લોકલ પાર્કમાં જઈ શકો, ડ્રાઈવ ઇન ફિલ્મ જોવા જઈ શકો, લોકલ ઝૂમાં જઈ શકો, નજીકમાં લાગેલ મેળામાં જઈ શકો, લોકલ જે સ્પેસ માટેના જે અલગ અલગ જે સાયન્સ સેન્ટર હોય છે એના પર જઈ શકો, ક્રિકેટ, બેઝબોલ જેવી રમત ક્લબમાં રમી શકો, ક્લાસિકલ મ્યુઝિક અથવા કોન્સર્ટનો ઓપ્શન પણ પસંદ કરી શકો છો. આ બધા આઈડિયાઝ જે છે લોંગ વીકેન્ડ માટેના છે, જેને તમે એન્જોય કરશો તો તમારી લાઈફ વધારે હેપનિંગ બનશે. ફરીથી મળીશું આજે ખબર છે.com પર. થેન્ક યુ સો મચ.